हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। सब्जेक्ट इंग्लिश, स्टैंडर्ड 5। आपणे सेमिस्टर 2 में यूनिट 3 थी शुरू कर्यु हतु। यूनिट 3 में आपणे गया वीडियो में एक्टिविटी नंबर 4 ए जोई गया हता। अवे एक्टिविटी 4B अने 4C जे छे ए आ नानू अमस्तु चित्रनु वर्णन हतु एना आधारे छे। तो विद्यार्थी मित्रों, सौ प्रथम तमे आ ध्यानथी वाँचो અને આપણે એક્ટિવિટી 4B અને 4C પર જઈએ, બરાબર। હું એકવાર વાંચી જાઉં છું, તમે ધ્યાન આપજો। લુક એટ ધીસ પિક્ચર, ધેર ઇઝ ધ સી સોર, નેહાબેન ઇઝ અ ગોલુસ મધર, રોહિતભાઈ ઇઝ અ ગોલુસ ફાધર, પીકો ઇઝ અ ગોલુસ સિસ્ટર, રોહિતભાઈ હેઝ અ ન્યૂઝ પેપર, હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝ પેપર અલાઉડ, નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ, સી હેઝ અ બાસ્કેટ, ધેર આર એપલ ઇન ધ બાસ્કેટ, Golu and Pinku are playing cricket. Golu has a bat, Pinku has a ball. There is a balloon man, he has balloons. They go for picnic by bus. હવે આ જે ચિત્રનું વર્ણન હતું, એ ચિત્રના વર્ણનના આધારે આપણે આગળની બે એક્ટિવિટી કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો અને મારી સાથે સાથે તમે લખતા જજો। એક્ટિવિટી નંબર 4B, જોડીમાં કામ કરો, એક્ટિવિટી 4A વાંચો અને કોની પાસે શું છે તે શોધીને લખો। તો મેં તમને કીધું ને, એક્ટિવિટી 4B એ એના આપણી ચિત્રના વર્ણનવાળું જે છે, એક્ટિવિટી 4A એના પર ડિપેન્ડ છે। તો પિંકુઝ મધર હેઝ, હવે પિંકુની માતાના હાથમાં શું હતું? અ બાસ્કેટ। તો વિદ્યાર્થી મિત્રો, હું જે રીતે લખું છું એ રીતે તમારે પણ લખવાનું છે અને આ તમારે તમારી નોટબુકમાં પણ લખવાનું છે। પિંકુઝ ફાધર હેઝ, હવે પિંકુના પિતાના હાથમાં શું હતું? અ ન્યૂઝ પેપર। નેહાબેન્સ ડોટર હેઝ, હવે નેહાબેનની ડોટર કોણ હતી? પિંકુ। હવે પિંકુના હાથમાં શું હતું? એ બેઉ ભાઈ બહેન ક્રિકેટ રમી રહ્યા હતા, બરાબર। ગોલુના હાથમાં બેટ હતું, તો પિંકુના હાથમાં શું હતું? બોલ। તો શું આવશે અહીંયા? અ બોલ। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કઈ રીતે પૂછ્યું છે, નેહાબેન્સ ડોટર, અહીંયા પિંકુનું નામ નહીં લખ્યું પરંતુ શું કીધું? નેહાબેનની જે છોકરી છે એના હાથમાં શું હતું? તો શું આવશે? અ બોલ। રોહિતભાઈ સન હેઝ, હવે જો પાછું તમને શું પૂછ્યું, અહીંયા ગોલુનું નામ નહીં લખ્યું પરંતુ શું લખ્યું? રોહિતભાઈ સન્સ, એટલે રોહિતભાઈનો જે છોકરો છે એના હાથમાં શું હતું? અ બેટ। હવે આજે એક્ટિવિટી નંબર 4B છે તે તમારે ચોપડીમાં તો આ રીતે લખવાની જ છે, પરંતુ સાથે સાથે નોટબુકમાં પણ લખવાની છે। હવે ત્યાર પછીની જે એક્ટિવિટી છે, એક્ટિવિટી 4C, નીચે આપેલા શબ્દો એક્ટિવિટી 4A માં કેટલી વાર આવ્યા છે તે ગણો અને લખો। તો વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીંયા ગણીને બતાવીશ તો નહીં, પરંતુ તમારે આ ધ્યાનથી જોઈને તમારે લખવાનું છે। હવે ધ્યાન આપજો, હેઝ કેટલી વાર આવ્યું છે, ઇઝ કેટલી વાર આવ્યું છે, મધર કેટલી વાર આવ્યું છે, ગોલુસ કેટલી વાર આવ્યું છે, અને બાજુ પર આવો, ધેર કેટલી વાર આવ્યું છે, પિંકુ કેટલી વાર આવ્યું છે, સી કેટલી વાર આવ્યું છે, અને આર કેટલી વાર આવ્યું છે। હવે આ જે એક્ટિવિટી છે એ ખૂબ જ સરળ છે, તે તમે તમારી જાતે જ કરવાની છે અને આ તમારે એક્ટિવિટી જાતે કરવાની રહેશે અને મને આ ગૂગલ ફોર્મમાં સબમિટ કરવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।